ચલો આજે આપણો 28મો દિવસ છે બરાબર. હવે આપણે સાધો ભૂતકાળ શીખીએ છીએ. સાધો ભૂતકાળમાં એવું છે કે ભૂતકાળમાં પ્રશ્નાર્થ શીખીએ. હવે પ્રશ્નાર્થમાં કેવું હોય છે કે સહાયકારક ક્રિયાપદ કર્તાની આગળ લાવો. કોઈ બી કરતા હોય એની આગળ સહાયકારક ક્રિયાપદ લાવી દો તો આપણો ભૂતકાળ પ્રશ્નાર્થ વાક્ય બની જાય. પણ સાદા ભૂતકાળમાં કેવું હોય છે, તમે જો આપણે આ વાંચતા હોય છે કરતા પછી ક્રિયાપદનું બીજું રૂપ ભૂતકાળનું રૂપ લખીએ છીએ. કરતા ક્રિયાપદનું મૂળ રૂપ નહીં, કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બરાબર. પાછળથી કર્ણ જે તમે તમારી રીતે બનાવો, પાછળ જે બનાવતા હોય મેના કરતા ક્રિયાપદનું ભૂતકાળનું. પણ હવે પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય છે કે સહાયકારક ક્રિયાપદ તો આવતું નથી તો પછી શું કરવું પડે. તો પછી આપણે પેલા જેમ સાદા વર્તમાન કાળમાં કેવું કરતા હતા કે ભાઈ સહાયકારક ક્રિયાપદ આવતું નથી તો પછી ડૂ ડસ લખી દેતા હતા આગળ, કરતાની આગળ ડૂ ને ડસ. ડસ શાના માટે? ત્રીજો પુરુષ એક વચન વાપરતા હતા ત્યારે ડસ વાપરતા હતા, બાકી બધાને જોડે ડૂ વાપરતા હતા. યાદ આવ્યું? પછી ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર. ધારો કે હમણાં આમાં યાદ કરીએ, ભૂલી ગયા છો બધા. આઈ ગેટ અપ, હું આટલા ઉઠું છું. સી તો સી ગેટ્સ અપ આવે, ગેટ્સ અપ, સી ગેટ્સ અપ. પાછળ ડસ લાગે ખબર ને? ત્રીજો પુરુષ એક વચનમાં ગેટ્સ આપતા હતા અને પ્રશ્નાર્થમાં શું કરતા હતા? ડસ લાગતા હતા. પછી મૂળ રૂપ જ લખવાનું. ડસ લખી દીધું તમે એસ કે એસ લગાવી દીધો એટલે પછી કઈ એસ એસ લગાવતા નહોતા. તો એવી જ રીતે અહીંયા પણ એવું છે કે તમે જો ડીડ ભૂતકાળનું રૂપ લખી દીધું, આ શું થયું? ડીડ જરૂર નથી દીધા પુરુષ. ધારો કે ચાલો તમે ખાધું ભૂતકાળ, તમે ખાધું ડીડ યુ, ડીડ યુ. હવે ઈટ એટ ઈટર, ઈટ ઈટ એટ ઈટર, આવા ત્રણ રૂપો છે. હવે ભૂતકાળનું રૂપ લખવાની જરૂર નથી, તમે ડીટ લખી દીધો તો ડીડ યુ ઈટ, પાછળ જે લગાવો, ડીડ યુ ઈટ એન એપલ, ડીડ યુ, ડીડ યુ ટેક લીધું, ટેક ટુ ટેકર નહીં, ટેકર મૂળ રૂપ. તો ડીડ યુ ટેક યોર લંચ, તમારું લંચ લીધો, તમારું યુઅર બ્રેકફાસ્ટ લીધું, તમારું ગમે તે તમે વાપરી શકો. ડીડ યુ શું કરીએ તો ડીડ યુ બાય, તમે ખરીદ્યું, શું ખરીદ્યું? ડીડ યુ બાય, ડીડ યુ બાય નવો ડ્રેસ, યોર ડ્રેસ, ઇમ્પોર્ટેડ ડ્રેસ જે તમે. આ જ વાક્ય તમે સાદા વર્તમાનમાં કહો તો કેવી રીતે વાક્ય બસે? ડુ યુ, ડુ યુ, જો તમે ખરીદ્યું, તમે ખાધું, તમે બાય કુક મેર મધર વગર તમે શું થાય? ડીડ યોર મધર કુક, ડીડ યોર અને ડીડ યોર મધર, તમારી મમ્મીએ ખાવાનું બનાવ્યું. ડીડ યોર મધર કુક સાદા વર્તમાનમાં વાપરવું હોય તો શું આવશે? ડઝ આવશે. ત્રીજો પુરુષ એક વચન છે ને, તમારી મમ્મી ખાવાનું બનાવે છે એવરી ડે, તો ડઝ યોર મધર ઇટ અને કુક બનાવે છે. તમારે પૂછવું છે ડુ યુ કુક, ડુ યુ કુક, તમે ખાવાનું બનાવો છો. સાદા વર્તમાનમાં હંમેશા જે શબ્દો વાપરવા છે એવરી ડે ઓલવેઝ જ, એવા બધા શબ્દો આ ક્રિયાપદની અર્થમાં વધારો કરતા હોય છે, એટલે આ ક્રિયાના અર્થમાં વધારો કરે એટલે ક્રિયાપદની આગળ લાગતા હોય છે. જનરલી અમુક શબ્દો એવરી ડે સમટાઈમ્સ ક્યારેક શરૂઆતમાં લખે છેલ્લે લખે. હવે એ તો બધું તમારા વાંચન પર આધાર છે, તમે જેટલું વાંચો પણ આપણને આ થોડા નિયમો ખબર હોવા જોઈએ. તો થોડું થોડું અંદાજ આવી ગયું. ડીડ યુ, ડુ યુ ને ડઝ યુ. હવે જો ફરી બીજું, તમે મારી રાહ જોઈ, ગઈકાલે તમે રાહ જોઈ તો શું આવશે? રાહ જોઈ ભૂતકાળ છે. ડીડ યુ વેટ, વેટ કર્મ, ડીડ યુ વેટ મૂળ શું વાપરે છે? મારી, તો પછી કર્મ વિભક્તિના રૂપ વાપરો.
I know me, you know you, we know us. Then did you wait me? On last week, તમે મારા અઠવાડિયા ગયા અઠવાડિયા રાહ જોઈ હતી જોઈ એવું સાધારણ પણ ડુ યુ વેટ તમે રાહ જોવો છો ડુ યુ વેટ ડઝ હી વેટ તે રાહ જોવે છે ચલો થોડી થોડી ખબર પડી ગઈ છે તો હવે તમે બનાવ્યું જમવાનું મેં એટલે બનાવ્યું પ્રિપેર એટલે બનાવું ગમે તે હોય જમવાનું હોય કે તમે તો ડીડ યુ મેક Did you prepare? Did you continue? શું તમે તમારો અભ્યાસ ચાલુ રાખ્યો કન્ટિન્યુ રાખ્યો ડિસકન્ટિન્યુ છોડી દીધો અને ડુ યુ કન્ટિન્યુ ડુ યુ ડિસકન્ટિન્યુ છોડી દીધો તમને કહેતા તમે છોડી દીધો અભ્યાસ તમારો છોડો છો અભ્યાસ તો ડુ યુ ડિસકન્ટિન્યુ હવે આટલું તમને ખબર પડી રિઝાઇન છોડી દેવું ડીડ યુ રિઝાઇન યોર જોબ તમે તમારી જોબ છોડી તમે તમારી જોબ છોડી ડુ યુ રિઝાઇન તમે જોબ છોડો છો ડઝ હી જો હી લખો ત્રીજો પુરુષ ડઝ હી રિઝાઇન હિઝ જોબ શું તે જોબ છોડે છે વાક્ય અર્થ બદલાઈ ગયા છે રૂટીન ભૂતકાળ ટેક ડાન્સ ટેક તમે તમારું ગયા ડીડ યુ ગો ગો વેન્ટ ગોન ગો વેન્ટ ગોન પણ ડીડ યુ ગો લાવશે ડીડ યુ ગો તમે ગયા ક્યાં ગયા તમારી જાતે ડુ યુ ગો તમે જાઓ છો ડુ યુ બરાબર તો આવું કંઈક બનતું હોય છે જનરલી ડીડ યુ સાદો ભૂતકાળ ડુ યુ ડઝ જે કરતા વાપરો એ મૂળરૂપ લખજો મૂળરૂપ લખજો ભૂલ ના થાય હવે જવાબ તમે સામે આપતા હોય છે જનરલી આવા ડીડ ને ડુ ને ડઝ માં જવાબ તમે સામે આપો છો યસ કે નો માં જ આપતા હોવાનો થાય છે ને યાદ કરો તમને કોઈ પૂછે ડુ યુ લિવ ઇન સંતરોડ શું તમે સંતરોડ માં રહો છો ડીડ યુ લિવ ઇન સંતરોડ તમે સંતરોડ માં રહ્યા બરાબર તો તમે શું કરશો યસ અથવા નો યસ અથવા નો માં જવાબ આપવો પડે હવે એમાં તમારે શું યાદ રાખવાનું કે તમને કયા સેન્સમાં જવાબ પ્રશ્ન પૂછ્યો છે સાદા ભૂતકાળમાં કે સાદા વર્તમાનમાં જે રીતે જવાબ પ્રશ્ન પૂછ્યો એ રીતે જવાબ આપતા શીખવાનો તમને એવું પૂછ્યું હોય ડીડ યુ લિવ ઇન સંતરોડ સંતરોડમાં તમે રહેતા રહ્યા તો તમારે શું કહેવાનું યસ આઈ લિવ ના હવે હવે સામે ભૂતકાળ આવે તો ભૂતકાળનું રૂપ આવશે તો યસ આઈ લિવ ઇન સંતરોડ હા હું સંતરોડમાં નો આઈ ડીડ નોટ લિવ હવે જો યાદ નકાર ડીડ સહાયકારક ક્રિયાપદ સાદા ભૂતકાળમાં છે નહીં એટલે આઈ ડીડ લખો ડીડ નોટ લખો અને લીવ લખો કેમ લીવ લખ્યું કે આ ડીડ તમે લખી દીધું ભૂતકાળ બતાવી દીધું ફરી ભૂતકાળ બતાવવાની જરૂર નથી તો ખબર પડે અહીંયા લીવ ડ અહીંયા ભૂતકાળનું રૂપ લખ્યું હવે અહીંયા તમે ભૂતકાળ બતાવી દીધું ડીડ લખો છો એટલે બીજું રૂપ લખવાની જરૂર નથી ડીડ લખ્યું એટલે આઈ ડીડ નોટ લીવ કોઈ ત્રીજી વ્યક્તિ વિશે વાત કરી છે તો ડઝ રમેશ લિવ ઇન સંતરોડ શું રમેશ સંતરોડમાં રહે છે તો યસ હી આવ્યો યસ ત્રીજો પુરુષ એક વચન તો તમારો જવાબ શું આવશે યસ હી લિવ ના આવે શું આવશે લિવ્સ આવશે આ યાદ રાખજો અને નો હી ડઝ નોટ હવે શું આવશે ડઝ નોટ એટલે તમને બધા ભેગા ભેગા
થોડો અંદાજ રહે એટલા માટે થોડું જનરલ આઈડિયા આવી ગયો છે કે ભાઈ ડુ ને ડઝ ને ડઝમાં જવાબ આપવો હોય તો યસ અથવા નો માં જ આપીએ આપણે યસ અથવા નો ચલો ક્યાં એટલે ક્યારે એ તો તમને ખબર એટલે ક્યાં Where did you eat an apple? પ્રશ્ન જો ડીડ યુ એટલે ભૂતકાળ આવી ગયો ડીડ યુ ઈટ એટ વેર ક્યાં તમે સાદો ભૂતકાળમાં વાત કરો છો વેર ડીડ યુ ઈટ એન એપલ ઓન લાસ્ટ સન્ડે તમે ગઈકાલે ક્યાં ખાધું વેર ડીડ યુ ટેક તમે ક્યાં લીધું વેર ડીડ યુ હેવ યોર લંચ યોર બ્રેકફાસ્ટ યોર એવું તમે પૂછી શકો છો વેર એટલે ક્યાં ક્યાં એટલે જવાબ શું આવશે જો સાદો ભૂતકાળમાં આપવાનો આમાં યસ કે નોનો જવાબ નથી આવવાનો ખબર પડે ને ક્યાં ક્યાં એટલે કે હા ના એવું ના ક્યાં એટલે ક્યાં એટલે સ્થળ બતાવવા પડશે એવું યાદ રાખવાનું આવા જો ડબલ્યુએચ જે આવે છે ડબલ્યુએચ જે વપરાય ને ડબલ્યુએચ વાળું આગળ ત્યારે જવાબ યસ અહીંયા નોમાં નથી આવતો ત્યારે તમારે વિચારવું પડે કે શું તો કે હવે સાદો ભૂતકાળનો જવાબ આપો યસ ના આવે ક્યાં ક્યાં તો તમે શું કહેશો આઈ ભૂતકાળ આઈ એટ ઈટ ક્યાં ખાધું તો કે કોઈ એવું સ્થળ બતાવો ઇન હોટલ ઇન બરોડા ઇન જે કેવું હોય એટ ધ ટે જો ઇન કેવું હોય તો એ જગ્યાએ એટ ની અંદર એટ એટલે એ જગ્યાએ બરાબર ઓન એટલે ઉપર ઓન ધ ટેબલ ઓન ધ ડાઇનિંગ ટેબલ ઇન એટલે એની અંદર ઇન ધ રૂમ ઇન ધ હોટલ ઇન ધ કિચન એટ એટલે એ જગ્યાએ ખબર પડે છે ઓપોઝિટ ઇન ફ્રન્ટ ઓફ ની સામે એટલે આવું બધું પાછળ આર્ટિકલ લખશો ધ લખશો વધારે સારું લાગશે વધારે સારું ધ લખે સ્થળ નું આમ વર્ણન કરે છે કે ફિક્સ બતાવે છે લાઈક ઇન ધ ટી ઇન ધ કિચન ઇન ધ હોટલ તમે કહી શકો છો બરાબર એટલે હવે તમને ખબર પડી જવું જોઈએ કે શું કે વેર એટલે શું એક જ ઉદાહરણ જલ્દી પતે છે વેર એટલે શું કે ક્યારે વેન ડીડ યુ ઈટ ટેક હેમ તમે તમારું ક્યારે ક્યારે ત્યારે વેર ડીડ યુ ગમે તે તમે વાપરે છો વેર ડીડ યુ ક્યારે આઈ એટ માય બ્રેકફાસ્ટ આટલા વાગ્યે બિફોર આફ્ટર સાદો ભૂતકાળમાં વાત કરવી પડશે તો એટલે આ રીતે થાય આટલા વાગ્યે આઈ એટ બીજો રૂપ લખવું પડશે I had to have ખબર પડે છે આ ભૂતકાળનું રૂપ લખું છું એનું મૂળ રૂપ નહીં
સાદો ભૂતકાળ વાત કરવાની છે આઈ એટ આઈ ટુક માય બ્રેકફાસ્ટ માય લંચ માય ડિનર ક્યારે તો કે ફિક્સ સમય બતાવો તો એટ ફિક્સ સમય એટ આટલા વાગ્યે અને બિફોર આટલા વાગ્યા પહેલા આફ્ટર આટલા વાગ્યા પછી ફ્રોમ ટુ ટીવી જોઈ પછી તમે એમ કહી શકો કે શું કોઈ ક્રિયાપદ વાંચો બિફોર આફ્ટર તો આફ્ટર ઈટિંગ આફ્ટર વોશિંગ આફ્ટર જો ક્રિયાપદ લખું છું ને આફ્ટર બિફોર પછી ક્રિયાપદ લખવો હોય તો આઈએનજી લખો તમે કહો છો ભાઈ તમે ટીવી ક્યારે જોઈ તો કે આફ્ટર પ્રેઇંગ ભગવાનની પૂજા કર્યા પછી આફ્ટર પ્રેઇંગ બિફોર વોચિંગ ટીવી એવું બધું તમે જો ક્રિયાપદ લખવું હોય તો આઈએનજી ક્રિયાપદ લખજો આમ થોડો જનરલ આઈડિયા આપું છું આફ્ટર સમય બતાવે તો સમય બી બતાવે ચલો ફરી બહુ ના ગીત મજા આવે હવે ટૂંકમાં બીજું સાધનો પણ તમે ક્યારે જોયું ક્યારે કર્યું શું કર્યું શું એ ક્યારે કરો છો ક્યારે કર્યું હવે સાધા વર્તમાનમાં ટૂંકમાં લઈ લીધું વેન અને વેર તમે ક્યારે ટીવી જોવો છો તમે ક્યારે ટીવી જોવો છો ડુ યુ તમે ક્યાં રહો છો ક્યાં રહો છો ક્યાં રહો છો વેર ડુ યુ લિવ ઇન લિવ વેર ડુ યુ લિવ વેર ડુ યુ ડુ વેર ડુ યુ do kaam karo your job where do you work where do you kyare samay batao je એટલે ફકીરતા બતાવી છે પેલો ડીટ કરી આમાં કરો છો રૂટિન બતાવે છે મૂળ રૂપ પણ જો આમાં શું યાદ રાખવાનું મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખજો પણ જવાબ જવાબ આપો ને ત્યાં યસ નો નથી આવતો વેર ને વેર છે વેર ને સ્થળ ક્યારે અને વેર હવે જે એમાં જો ત્રીજો પુરુષ એકવચનમાં જો જવાબ આપવાનો હોય તો જ લોચા પડશે બાકી તો સીધું એ નિવે આઈ લિવ ઇન વેર વેર સંતો આઈ લિવ ઇન તમે જે રીતે બેન ક્યારે ખાતું આઈ હું ખાવ છો ક્યારે ખાવ છો આઈ ઈટ એન એપલ ઇન ધ મોર્નિંગ મોર્નિંગમાં હું સફરજન ખાઉં છું મોર્નિંગમાં હું બ્રેકફાસ્ટ લઉં છું આઈ ઈટ ભૂતકાળ વાપરવાનો નથી સાદો વર્તમાન કાળ છે આ કેમ કે સાદો વર્તમાન કાળ જોડે લેવું જ પડે તો જ તમને ડિફરન્સ ખબર પડશે તો ભૂલી જાય એટલે વેર ક્યાં ક્યાં વેર ક્યારે હવે શું શીખીએ વેર થઈ ગયું વાય વેર થઈ ગયું હવે તમને એવું પૂછવામાં આવે છે વાય વાય અને હાવ કેવી રીતે જો આ અઘરું પડશો કેવી રીતે હાવ કેવી રીતે કેવી રીતે તમે આ કામ કર્યું કેવી રીતે કર્યું એ અર્થમાં પૂછતા આવે છે આપણે હાવ તરફે કેવી રીતે જવાબ તમને પછી લઈએ હાવ કેવી રીતે હાવ ભૂતકાળમાં કર્યું હાવ ડીડ યુ જનરલી સામે વાળા પૂછતા હોય એટલે હું ડીટ લખી દઉં છું પણ કરતા તમે ગમે તે લખી શકો છો હા ને કરતા યુ લખી શકો છો હી લખી છો સી લખી છો હાવ હાવ ડીડ યુ કેવી રીતે હાવ ડીડ યુ ઈટ બાય બાય સેલિબ્રેટ
પછી ઇન્વાઇટ એટલે ગમે તે તમે ક્રિયાપદ લખો ક્રિયાપદ તો કોઈ અર્થ નથી તમે જે જે વાપરો એ લખો હાવ ડ્રિંક સેલિબ્રેટ કર્યું ઇન્વાઇટ કર્યું પ્રશ્નાર્થ ભૂલાય નહીં કદાચ હું ભૂલી ગયો તો તમારે પ્રશ્નાર્થ ભૂલાય નહીં પ્રશ્નાર્થ વાક્ય એટલે પ્રશ્નાર્થ લખવાનું હાઉ ડીડ યુ ઈટ યોર બ્રેકફાસ્ટ કેવી રીતે ખાવો છો પ્રશ્ન પૂછો કેવી રીતે હવે આમાં યસ કે નોમાં જવાબ ના આવે હા યસ ને યસ નો તો તમને ખબર પડી ગઈ ને સીધો પણ જ્યારે ડબલ્યુ હોય આ વસ્તુ વાપરો હા હું વોટ વાય તો જવાબ બી આ રીતે જ આપો જો તમને સાદા બધવાણા પૂછ્યું છે કોઈ દે હાઉ ડીડ યુ ગો હાઉ ડીડ યુ ગો તમે કેવી રીતે જાઓ છો યોર સ્કૂલ હાઉ ડીડ યુ ગો યોર સ્કૂલ તમારી સ્કૂલમાં કેવી રીતે જાઓ છો જવાબ આવશે સાદા ભૂતકાળમાં આઈ ગો નું શું થશે બીજું રૂપ ગો વેન્ટ ગોન આ ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે ભૂતકાળ સાદો ભૂતકાળમાં જવાબ આપો હાઉ જો હાઉ આઈ વેન્ટ હું જઉં છું માય સ્કૂલ ટૂંકમાં આઈ વેન્ટ ટુ માય સ્કૂલ આઈ વેન્ટ માય સ્કૂલ આઈ વેન્ટ ટુ માય સ્કૂલ કેવી રીતે કેવી રીતે તો કે બાય બસ બાય ટ્રેન કોઈ કોઈ ગાડી વડે બાય રિક્ષા એટલે એ રીતે તમે જતા હોય કોઈ ગાડી વડે તો તમે બાય ટ્રેન બાય બસ બોલી શકો છો હું ભાઈ સ્કૂલમાં જઉં છું તો બાય ટ્રેન બાય બસ અને પગે ચાલીને જવા માટે તો બાય પગે ચાલી માટે જવું હોય તો 5 ફૂટ લખજો બસ જોશ યાદ રાખવાનું શું 1 ફૂટ સાંભળી ગઈ આઈ વેન્ટ ટુ માય સ્કૂલ આઈ વેન્ટ ટુ સ્કૂલ આઈ વેન્ટ ટુ સ્કૂલ ચલો આવું આઈ વેન્ટ ટુ સ્કૂલ હું જઉં છું આઈ વેન્ટ ટુ માય ઓફિસ આઈ વેન્ટ ટુ ઓફિસ આઈ વેન્ટ હું ગયો કેવી રીતે બાય ટ્રેન બાય બસ બાય રિક્ષો બાય બાય અથવા પગે ચાલી તો શું કરશો બધા જોડે બાય વાપરશો પણ પગે ચાલી માટે ઓન ફૂટ જ વાપરશો બસ આટલું યાદ રાખો હવે શું યાદ રાખવાનું કેવી રીતે તો કે બાય બસ બાય ટ્રેન બાય રિક્ષો બાય કાર બાય જેમ વાપરવું હોય પણ ફક્ત પગે ચાલીને જવું હોય ને તો ઓન ફૂટ લખજો હવે કેવી રીતે તમે જવાનું બનાવ્યું કુક હાઉ ડીડ યોર મધર ચલો યોર મધર સાથે હાઉ ડીડ યોર મધર હાઉ ડીડ યુઅર કરતા લખી દીધું આ હાઉ ડીડ યુ ચાલશે યોર મધર બી ચાલશે એટલે જનરલી મમ્મી બરાબર આવે છે કરતા હાઉ ડીડ યુ યોર મધર કુક એટલે બનાવ્યું જમવાનું કેવી રીતે બનાવ્યું તો કે માય મધર પ્રશ્નાર્થ શું આવશે આઈ અથવા મધર માય મધર કુક સાદો ભૂતકાળ છે એટલે કુક્કર અને કુક્કર બનાવ્યું કેવી રીતે હવે જો બાય તો આવે ને કેવી રીતે લખશો કેવી રીતે તો કેવી રીતે જવાબ શું આવશો ઘણી વખત બાય પર્સન બાય વિથ ધ હેલ્પ ઓફ બી લખી શકો વિથ ધ હેલ્પ ઓફ ચાલે બાય એટલે એના વડે મુસાફરી માટે બાય વાપરે છે પણ કોઈની મદદ વડે વિથ ધ હેલ્પ ઓફ બાય વાપરવું હોય ને તો આઈએનજી વાળું ક્રિયાપદ બાય હવે જો બાય માં એક તો નામ આવે હવે બાય વાપરવું હોય વિથ ધ હેલ્પ ઓફ તો બાય વાપરવું હોય તો બાય વાળા આઈએનજી ક્રિયાપદ લખો આની અમુક ઉપાદ પણ આઈએનજી વાળું ક્રિયાપદ પણ
જમવાનું બનાવ્યું કેવી રીતે, ખાધું કેવી રીતે, તો કે પહેલા તો શું યાદ રાખે તમને, તમને યાદ આવે કે કેવી રીતે, તમે બાય વિચારી શકો, બાય નહીં લખાય, બાય લખવું હોય તો આઈએનજી વાળું ક્રિયા પદ લખો, બાય આવશે કોઈ બાય આવી રીતે, આવી રીતે બાય વોશિંગ લખી શકો છો, બાય બાય મચાવે, તો કે તમે શું કેવી રીતે બનાવ્યું, કેર જો વિશેષણ રાખો, ચલો વિશેષણ ક્રિયા વિશેષણ રાખો, તો કુક કેર ફૂલ છે, કેરફુલી કેરફુલી બ્યુટીફુલી બ્યુટીફુલ ફૂલી નાઇસલી એલવાય 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 લાગે તો જનરલી તમે આવી રીતે બનાવ્યું, આવી રીતે કામ કર્યું, નાઇસલી કેરફુલી ખબર પડે, કેરફુલી કાળજીથી બનાવ્યું, સારા સુંદર રીતે બનાવ્યું, નાઇસલી બનાવ્યું, એટલે દરેક હેપીલી જો એલવાય હેપ પી એલવાય વાય છે એનો આ ઇઝીલી વાયનો આઈ કર્યો, વાયનો આઈ કરીને એલ એ અમુક તમને યાદ આવી ગયું છે, તમે થોડાક ડિટેલમાં એટલે ક્રિયા વિશેષણ વાપરી દીધા મેં આવી રીતે બનાવ્યું, આવી રીતે ક્રિયા વિશેષણ ક્રિયા, આ ક્રિયા કેવી રીતે કરી, હાવથી આ શબ્દો આપણે જનરલી વાપરતા છે, મેં ફાઇટ આવી રીતે નાઇસલી કેરફુલી બ્યુટીફુલી હેપીલી લેઝલી હેપીલી આ બધા તમે જેમ જેમ ડિટેલમાં જશો ને ચોપડે વાંચશો તો આવા શબ્દો તમને યાદ રહેતા થઈ જશે, તો હામણા અથવા એક તો આ ક્રિયા વિશેષણ આ રીતે વપરાય, શું કે મેં કેવી રીતે ખાધું, તમે હાઉ ડીડ યુ ઇટ યોર લંચ, તમે કેવી રીતે ખાધું, તમે શું કહો, આઈ ડીડ આઈ એટ માય લંચ હેપીલી નાઇસલી કેરફુલી કેરફુલી આમ કાળજી રીતે ખાધું, સિન્સિયરલી ઇઝીલી લેઝીલી હેપીલી, આવા તમે બધા શું છે કે વિશેષણની પાછળ એલવાય લગાડી શકો છો, એલવાય લગાડી શકો છો, ઘણા વિશેષણમાં તો કેવું હોય છે કે ઘણા વિશેષણમાં કોઈ એલવાય નથી લાગતો, જેમ કે વેલ ક્રિયા વિશેષણ અને ફાસ્ટ આમાં આ વિશેષણ વપરાય, મેં ખાધું કેવું હતું ફાસ્ટ વેલ, એ બધું અમુક વાક્ય રચના તમારી બધી બનાવતા હોય છે જેમાં એટલે અમુક ગોખું બી પડતું હોય છે, અમુક અપવાદ બી હોય છે, પણ તમને ખાલી આટલું આવવા જો હવે તો તમને ખબર પડી ગઈ શું કે ભાઈ કેવી રીતે તો ક્રિયા વિશેષણનો ઉપયોગ થતો હોય છે, આ ક્રિયાના અર્થમાં વધારો થાય છે, વિશેષણ નહીં એટલે ક્રિયા વિશેષણ, વિશેષણની પાછળ એલવાય લગાડવો જ પડે છે, ઘણા વખત વાય હોય તો વાયની હવે જો વાયની આગળ તમને ખબર વાયની આગળ શું હોય છે, હેપી આ વાયની આગળ વ્યંજન હોય છે તો વાયનો આઈ કરી એલવાય લગાડતા હોય છે, એટલે આવા બધા નિયમો છે, થોડા થોડા ભૂખતું રહેવું પડશે, તો હાવનો ઉપયોગ તમને આવડી જાય, હાવો હવે બીજું એક છે કે શું કહી શકો છો, આ રીતે બાય ફૂટ બાય બાય અને બાય ફૂટ બાય બસ બાય વેન બાય વિથ ધ હેલ્પ ઓફ બાય પર્સન કોઈ આને કરી આપ્યું, કોઈ એવું બી આવે બાય પર્સન, બાય પર્સન કોઈ વ્યક્તિ હોય ને કોને આ પૂજ સેલિબ અરે કોને તમને આમંત્રણ આપ્યું એવું કહેવાય ને, તો બાય એવું બધું પર્સન કોઈ વ્યક્તિ બી આવે થ્રુ એટલે એના માટે થ્રુ એટલે આવા શબ્દો યાદ આવે થ્રુ અથવા વિથ ધ હેલ્પ ઓફ આ બી આવે, પછી બાય વડે કોઈ ક્રિયાપદ લખવું હોય ને જો ક્રિયાપદ જ્યારે બી લખતા હોય ને તો આ ફોર બિફોર ઓ એ બધા શબ્દો પછી આઈએનજી વાળું ક્રિયાપદ લખવું, આઈએનજી વાળું ક્રિયાપદ લખવું, ક્રિયાપદ લખવું હોય ધારો કે તમે કેવી રીતે તમારો બર્થડે ઉજવ્યો, તમે કહો ને કેવી રીતે તમારો બર્થડે ઉજવ્યો, હાઉ ડીડ યુ સેલિબ્રેટ યોર બર્થડે, આઈ સેલિબ્રેટેડ આઈ સેલિબ્રેટ ઈ ડી લાઈક્સ આઈ સેલિબ્રેટ માય બર્થડે બાય કટિંગ બાય કટિંગ બાય કટિંગ ક્યાં ખબર પડી બાય કટિંગ હવે અહીં કટ ના નથી બાય આ બધા શબ્દો પછી બાય બિફોર આફ્ટર ફોર
એ બધા શબ્દો પછી આઈએનજી વાળો પ્રયોગ કરો તમે કેવી રીતે તો હવે આવ્યું ને કટિંગ કેપ મે આઈસ હવે આમાં સાદા વર્તમાન કાળ નથી વાપરતા કેમ કે આપણે તમને થોડો થોડો અંદાજ થઈ ગયો છે જવાબ આપવાનો હોય છે તો જનરલી જવાબ તમે કેવી રીતે આપો છો કે શા માટે તમે બોમ્બે ગયા વાય ડીડ યુ ગો જો મૂળ વાય ડીડ યુ ગો ટુ ધ બોમ્બે વાય ડીડ યુ ગો ટુ બોમ્બે વાય ડીડ યુ ગો ટુ બોમ્બે શા માટે તમે ગયા પર્પસ બતાવવો પડે છે ને Why did you go to, why did you go market, why did you, શા માટે તમે ગયા પર્પસ પર આઈ ડીડ આઈ ગો ગો નહીં આઈ ગો વેન્ટ ગોન તો આઈ વેન્ટ ગયો માર્કેટ બોમ્બે શા માટે તો તમે હેતુ બતાવશો હેતુ માટે શું આવશે ફોર ફોર આના માટે ફોર ફોર શાના માટે હેતુ માટે ફોર વાપરો છો પર્પસ તમારો પર્પસ શું હતો શા માટે તમે આમ કર્યું શા માટે તમે તો તમે શું કરશો આ શબ્દ વાપરશો ફોર ફોર પછી ક્રિયાપદ આપણે ક્રિયાપદ કેવું લખવાનું આઈએનજી તમે શું કામ માર્કેટમાં ગયા તમે શું કામ દવાખાને ગયા તો કે ફોર બાય ન્યુ ડ્રેસ જો અહીં પાછા ભૂલી જાઓ આપણું સાદો ગુજરાતનું વાક્ય થઈ ગયું ફોર પછી ફોર વાપરવું હોય તો ફોર કટિંગ ફોર મીટિંગ માય ફ્રેન્ડ મીટ મારા ફ્રેન્ડને મળવા ફોર કન્સલ્ટિંગ ડોક્ટર ફોર કન્સલ્ટ કરવા માટે ડોક્ટરને મારા ડોક્ટરને ફોર જે તમે ક્રિયાપદ લખતા શીખો ક્રિયાપદ તમે શું લખો ક્રિયાપદ તો આઈએનજી આઈએનજી લગાડીને વાત કરતા શીખો ફોર હું કર્યો મેં કર્યો હું જાઉં છું એટલે જો વાયથી પ્રશ્ન આવે તો આ રીતે જવાબ આવે શા માટે ગયા તો ફોર શા માટે તમે માર્કેટમાં ગયા સર આઈ વેન્ટ આઈ ગો ગો નહીં આમ વિચારવાનું શું આવે હાલ સાદો ભૂતકાળ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ ફોર 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 આવી ગયું ફોર સે શાના માટે તો ધીરે ધીરે બોલવાનું અચકવાનું તો છે જ તો આઈ વેન્ટ ટુ માર્કેટ ફોર બાય વેજીટેબલ્સ ખરીદી કરવા ગયો શાકભાજી કરવા ફોર ફોર પ્રેઇંગ માર્કેટમાંથી ઘણા લોકો મંદિર હોય તો પ્રેઇંગ પૂજા કરવા ગયો પ્લેઇંગ રમવા ગયો વાય ડીડ યુ શા માટે તમે ડીડ યુ ગો ટુ ધ પ્લે ગ્રાઉન્ડ વોચિંગ કરવા ગયા વોકિંગ કરવા ગયા કે પ્લેઇંગ કરવા ગયા એ તમારા વિશે જવાબ આપવાનો વાય આ રીતે જનરલી વાયથી જવાબ આપી શકાય છે શા માટે શા માટે અથવા ઘણા લોકો શું કહે છે ખબર છે આમ બી કરી શકે છે શું કે હું કારણ થયો કારણ કે બીકોઝ કારણ કે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ બીકોઝ આખું વાક્ય લખો શા માટે કારણ કે હું આઈ વોઝ એ પરિસ્થિતિ બતાવે હું બીમાર હતો કારણ કે મારે આઈ વોન્ટ સાદો વર્ડ માર્કા વાક્ય થાય કારણ કે મારે આઈ વોન્ટેડ આઈ મીટ મેટ એવું સાદો કારણ આપશો તો શું આપશે વોન્ટ આ સાદો ભૂતકાળ નહીં આવે કારણ કે આમાં તમે જે વાત કરવામાં કહ્યું કારણ કે હું એ બીમાર હતો કારણ કે હું ઈચ્છતો હતો શું ઈચ્છતો હતો એ બધું તમે કારણ કે તમે તમારી રીતે વાતચીત કરતા હોય જ્યારે વાતચીત કરતા હતી એ પ્રમાણે બનતો હોય પણ જનરલી આપણે શું ફોરથી વધારે વાપરતા હોય છે કે સાદો ભૂતકાળ પૂછ્યું હોય તો ફોરથી વધારે વાપરીએ ફોર આના માટે ફોર આના માટે પછી આખું બીકોઝ કારણ કે યાદ રાખવાનું કારણ કે તો બી વપરાય કારણ કે શું તો કે શા માટે તમે આમ કર્યું શા માટે તમે આમ કર્યું શા માટે તમે આવું કર્યું જનરલી બધું પૂછતા હોય તમને અંદાજ આવો જોઈએ બરાબર ચલો હવે વાય બી પતી ગયું
ए बी पती गयो हवे शू शू पती गयो तो कहो वेन पती गयो वेर पती गयो हाउ पती गयो वाय पती गयो हवे एक जरूरी जो छे के व्हाट व्हाट मा तो पूछा तो पूछा कि नहीं तमे जो पूछी सको शू करियो तमे व्हाट What did you eat? क्या? What did you eat? तमे शू खादो? शू खादो? What did you eat? What did you do? What did you do? What did you take? What did you have? What did you do? तमे शू करो? What did you complete? अब तमे तमारी तरफ जेम जेम पूछा जो जब आवशे पाछळ जे आपणे कोई शू खाधू तो तमे तमे जेम ज करो भाई मैं एने एप्पल खाधू एटले प्रश्न व्हाट एटले शू थी पूछातो होय छे व्हाट एटले शू जनरली तेनो जवाब केवी रीते आपतो होय छे ए तमे तमारे ते थोड़ो घणो नक्की करी लेवानो बराबर अत्यारे तो व्हाट नो भी खबर पड़ी जाय हवे हूँ थी थोड़ो अघरू पड़शे एटले हूँ मां थोड़ी पांच मिनिट आपवी पड़शे केम के हूँ मां शू थाय ए जोयो તકલીફ આમાં પડી જાય છે હું હું એટલે શું કોણ કરતા જ નથી કરતા જ નથી આમાં કરતા જ ના હોય ને યાદ કરો હું કરતા ના હોય તો પછી કોની આગળ આપણે ડીપ લખવાનો કરતા હું એટલે ખબર પડી ને પેલા હું થી પ્રશ્ન પૂછું કોણ તો પછી કોણે કર્યું ખાવાનું કોને બનાવ્યું તમે કરતા જ કાઢ નાખવું પડે છે ધારો કે અહીંયા કરતા જ નથી ને કોણ બનાવે છે ખાવાનું બરાબર સમજો હું થી તું કેમ પ્રશ્ન પૂછવાનું તકલીફ પડે છે તો કે હું ને વાક્ય હું થી પ્રશ્ન પૂછવા માટે કરતા હોતો નથી કરતા હોતો નથી તો પછી ડીડ કોની આગળ લખો ડીડ ડીડ નો હું માં તો કરતા હોતો જ નથી ને અને ડીડ ને કરતા ની આગળ લખો કરતા ને આગળ લખો તો પછી આ નિયમ કેવી રીતે ચાલશે હું માં તો કરતા હોતો જ નથી ને ચાલો સમજીએ ત્યારે જો ડીડ યુ કુક ઈટ રિપેર રિપેર કરી હવે આમાં શું કરવાનું છે હવે તમે જો ધારો કે હું લખો તો પછી જવાબ આવી જાય હું ડીડ યુ તમે પ્રશ્ન પૂછો ભાઈ તમે જ ખાવાનું બનાવ્યું ને કોને ખાવાનું બનાવ્યું કોને ખાધું કોને રિપેર કર્યું તો પછી કરતા કઈથી લખાય તો તમે જવાબ લખી દો ધારો કે કોઈ બી કરતા લખો માય ફાધર માય મધર તો હું મૂકી પ્રશ્ન કેવી રીતે પૂછાય જવાબ બી આપી લખી દો છો અંદર તમે એમ લખો કે ભાઈ તમે ક્યારે ખાધું અંદર એવો પ્રશ્ન પૂછતો હોય તમે ક્યારે ખાધું અને પ્રશ્નાર્થને એવું લખાય કે તમે ક્યારે ખાધું ત્રણ વાગ્યે એવું લખાય ના પૂછાય એવું તમે ક્યારે ખાધું ત્રણ વાગ્યે તમે શું ખાધું સફરજન એવું પૂછાય એટલે શું પૂછવું હોય શું ખાધું તમે તો સફરજન નીકળી જવું પડે તમે શું ખાધું સફરજન ના તમે શું ખાધું તમે ક્યારે ખાધું ચાર વાગ્યે સાંજના ચાર વાગ્યે ના લખાય એટલે આમાં એવું છે જો હું ડીડ તો કરતા નીકળી જાય કોને ખાધું તમે આવું એવું વિચિત્ર લાગે એટલે કરતા નીકાળી નાખો હવે કરતા નીકાળી નાખો તો પછી ડીડ નો તો કોઈ મતલબ રહેતો નથી ને તો તમે પ્રશ્નાર્થમાં શું લખો છો કે ભાઈ કરતા ને આગળ ડીડ લાગો ખબર પડે કેમ કે કરતા નીકળી જાય તો પછી ડીપ કહી દીધા તો ડાયરેક્ટ હું થી આ પ્રશ્ન પૂછાય
હું કુકર હું એટ હું રિપેર જો ભૂતકાળ બતાવવાનો છે એટલે ઈડી લગાવશો બરાબર તો આપણે અંદાજ આવે કે ભાઈ આ સાદો ભૂતકાળ છે હું કુક લગું ને તો નહીં મજાવે તો રિપેર હું કોને કોને ગયું હું વેન કોણ ગયું કોણ એટલે આવું વાક્ય ના બનતી હોય છે હું કુકળ રસોઈ હું કુકળ હું એટ મને મને રિપેર કર્યું હું વેટ કોણ ગયું હું સોડ કોને વેચ્યું હું એટલે આવું હું આન્સર હું આન્સર કોને જવાબ આપ્યો હું આન્સર માય ક્વેશ્ચન હું આન્સર માય ક્વેશ્ચન મારા ક્વેશ્ચનનો જવાબ કોને આપ્યો કદાચ કોઈ બોલી ગયો હતો આપણે પૂછ્યું હું આન્સર હું હું બ્રોક તોડ્યું કોને આવા આપણે અંદર ઘૂસી ભાઈ કોને તોડ્યું આ કાચ હું બ્રોક ધીસ પેન હું બ્રેક બ્રિક બ્રોક બ્રોકન બ્રિક બ્રોક બ્રોકન હું આ કોને પાંખો ચાલુ કર્યો હું સ્વિચ ધ ઓન હું સ્વિચ ધ ઓન એટલે આવું બધું હું ક્લોઝ રહ્યો કોને તારી બંધ કરી હું ક્લોઝ રહ્યો હું ડિસ્કવર્ડ હું રૂલ્ડ કોને શાસન કર્યું રૂલ્ડ એટલે શાસન કર્યું હું રૂલ્ડ આપણા દેશ ઉપર કોને શાસન કર્યું રૂલ કર્યું કોને શાસન કર્યું હું રૂલ્ડ ઇન્ડિયા ઇન્ડિયા ઉપર કોને શાસન હું કોલ્ડ હું ડિસ્કવર્ડ કોને આ શું કર્યું ડિસ્કવર કર્યું આ શોધ કોને કરી વર્ક આપણે કહીએ હું બિઝી હું વેસ્ટ હું ગેવ હું ગેવ યુ હું ગેવ ગીવ મે ગેવ બીજો ત્રીજો હું ગેવ તમને કોને આપ્યું માઇકલ હું ગેવ યુ તમને હું ગેવ યુ તમને માય બેન હું વેસ્ટ કોને થશે એટલે આ બધું હું મેક મેકનું ભૂતકાળ શું થશે મેડ આપણે આ કોને બનાવ્યું હું મેડ ધીસ એવું તમે પણ યાદ રાખજો હુંથી પ્રશ્ન પૂછવાનો છે એટલે કરતા કાઢી નાખવો પડશે એટલે ડીટ લખવાની જરૂર નથી કેમ કે કરતા ને હવે જો સાદા વર્તમાનમાં જવાબ કેવી રીતે આવશે જેને બનાવ્યું હોય એ સાદો ભૂતકાળ ધારો કે આઈ પ્રિપેર્ડ માય મધર પ્રિપેર્ડ માય મધર કુકર માય ફાધર રૂલ્ડ ધ બ્રિટિશ આપણે બ્રિટિશ શાસન કર્યું બ્રિટિશ રૂલ્ડ ઓન ઇન્ડિયા બ્રિટિશે શાસન કર્યું ઓન ઇન્ડિયા પર ઉપર માય ફાધર કોલ્ડ યુ માય માય બ્રધર બ્રોક માય સિસ્ટર અવન ક્લોઝ રહે તમે તમે તમારી સાથે જવાબ આપી શકો છો બસ આટલો જવાબ છે હુંથી હવે તમને ખબર પડે સાદા વર્તમાનમાં આપણે પૂછીએ છીએ હુંથી તો હુંથી આમ પૂછીએ હું હવે યાર હું માં તો પાછું એટલે કરતા સાદા વર્તમાન ગણમાં લઈ લઉં છું હું ઈટ્સ કોણ ખાય છે એસ લગાડ દેવાનો હું તમે જે અર્થમાં પૂછતા હોય હું કોણ ખાય છે હું સેલિબ્રેટ્સ એસ તે સેલિબ્રેટ એસ લગાડો હું ઓપન પછી બહુ વચનમાં પૂછતા હોય તો હું ઓપન લખી શકાય છે જેવા તમે આ એક વચનમાં જવાબની આશા રાખતા હોય તો આવું પૂછા તું બહુ વચનમાં કરું તો હું રૂલ્સ એટલે હું પૂછતા હોય જેમ જેમ તમારા કોઈક કદાચ સાદા વર્તમાનમાં ત્રીજો પુરુષ વચનમાં જનરલી વાત કરશો કોણે આમ કર્યું કોને આમ કર્યું કોને બનાવ્યું હું મેક્સ હું કુક્સ આપણે આમ જ પૂછ્યા હું કુક્સ કોને બનાવ્યું કોને ડિસ્કવર કર્યું હું ડિસ્કવર્સ આ નિયમ કોને ડિસ એવું તમે તો નિયમ શીખતા હોય હું ટેલ્સ કોણ કહે કોણ કહે છે આવું સાદો વર્તમાન કાળ હું મેક્સ કોણ મુલાકાત લાગે હું એનો બધું તમે જવાબ પાછળ જેમ આપવા આવે પણ તમને હુંથી જનરલી આઈડિયા આવી જાય છે કે ભાઈ આ બધા લખતા હોય ચાલે હું હું બિલીવ ઇન ગોડ કોણ બિલીવ ભગવાનમાં માને છે હું બિલીવ પ્રશ્ન ધારો કે બહુ વચનમાં પૂછ્યું હોય તો હું બિલીવ ઇન ગોડ એ તો તમારે અંદર અંદર બે જણની વાતચીતમાં ખબર પડતી હોય છે કે આપણે શું કહેવા માંગીએ છીએ શું છે આપણી વાક્ય રચના બરાબર હવે આપણો થોડો થોડો અંદાજ આવી ગયો હશે બધાને તમને કે
બરાબર આજે આપણો સાદો ભૂતકાળ પૂરો કરીએ છીએ આજે આપણો કાલથી કદાચ નવો ટોપિક ચાલુ કરશું સાદો ભવિષ્યકાળ બરાબર મને લાગે ત્યાં સુધી સાદો ભૂતકાળ અને સાદા વર્તમાનકાળ મેં જોડી લીધા છે એટલે તમને તકલીફ નહીં પડે